હલો ફ્રેન્ડ્સ, ઠંડીની ઋતુ આવી રહી છે. આપણા ગુજરાતીઓમાં એક કહેવત છે કે 12 મહિનાનું ભાતું શિયાળામાં બાંધવાનું હોય છે, અને શિયાળામાં તમે કાંઈ પણ ખાઓ ને તમને આસાનીથી પચી જાય છે. આજે હું તમને જે ખજૂર પાકની રેસીપી બતાવી રહી છું ને, એ નાના બાળકો અને મોટાઓ માટે ઘણું જ શક્તિવર્ધક છે. આ ખજૂર પાક એકદમ આસાનીથી ઝટપટ તૈયાર થઈ જાય છે, અને હા, તમારા ઘરમાં કોઈ ડાયાબિટીસનો પેશન્ટ હોય ને તે પણ આ ખજૂર પાક ખાઈ શકે છે. કારણ કે ખજૂરમાં પોતાની જેટલી મીઠાસ હોય છે ને, કે તમારે આમાં ખાંડ કે ગોળનો ઉપયોગ બિલકુલ નહીં કરવો પડે. તો ફ્રેન્ડ્સ, આ ખજૂર પાક કેવી રીતે બનાવવાનો છે આપણે જોઈ લઈશું. ખજૂર પાક બનાવતા પહેલાં બધા ડ્રાયફ્રૂટને આપણે રોસ્ટ કરી લઈશું. કઢાઈ ગરમ થયા બાદ 1/2 કપ પિસ્તાના ટુકડા, 1/2 કપ બદામના ટુકડા અને 1/2 કપ કાજુના ટુકડા નાખીને ધીમા ગેસ ઉપર શેકી લઈશું. મિત્રો, જો તમને અખરોટ અને સૂકી દ્રાક્ષ ભાવતી હોય તો તમે એ પણ નાખીને રોસ્ટ કરી શકો છો. બધા ડ્રાયફ્રૂટને આપણે ધીમા ગેસ ઉપર શેકી લઈશું. ડ્રાયફ્રૂટને આપણે એક બાઉલમાં કાઢીને બાજુ પર મૂકીશું. હવે કઢાઈમાં 1 થી 1.5 ટીસ્પૂન આપણે ઘી ગરમ કરવા માટે મૂકીશું. ત્યારબાદ એમાં આપણે 2 કપ ખજૂર નાખીશું. મિત્રો, અહીંયા મેં ખજૂર બીયા વગરના લીધા છે. ખજૂરને કાપીને પછીથી કઢાઈમાં નાખ્યા છે. હવે આ ખજૂરને આપણે ધીમા ગેસ ઉપર સોફ્ટ થવા દઈશું. ખજૂરને આપણે સતત હલાવતા રહીશું. મિત્રો, આ ખજૂર પાક બનાવવામાં જરા પણ વાર નથી લાગતી. તમે એકદમ ફટાફટ આ ખજૂર પાક તૈયાર કરી શકો છો. તો આ શિયાળામાં તમે આ ખજૂર પાક બનાવીને જરૂર ટ્રાય કરજો. હવે આપણા ખજૂર સોફ્ટ થઈ ગયા છે. હવે આ ખજૂરને આપણે મેશરથી થોડા મેશ કરી લઈશું. આ રીતે જો ખજૂર ચોટેલા હોય તો આપણે એને કાઢી લઈશું. ફરીથી એકવાર ખજૂરને ઘીમાં સારી રીતે મિક્સ કરી લઈશું. હવે રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ એમાં નાખીને હલાવી લઈશું. મિત્રો, આમે ઠંડીમાં આપણે કાજુ બદામ જેવા સૂકા મેવા ખાતા જ હોઈએ છીએ ને, તો આ ખજૂર પાકમાં બધા સૂકા મેવા હોય છે, તો તમે આ ખજૂર પાક બનાવી શકો છો. આ બધો પ્રોસેસ આપણે ધીમા ગેસ ઉપર જ કરવાનો છે. 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર નાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું. ઇલાયચી પાવડર નાખ્યા બાદ ગેસ બંધ કરી દઈશું. હવે આ મિક્સરને મોલ્ડમાં સેટ થવા માટે નાખીશું. મિત્રો, આ મોલ્ડને મેં પહેલેથી જ બટર પેપર લગાવી રાખ્યું હતું, જેથી કરીને ખજૂર પાક સેટ થયા બાદ ઇઝીલી નીકળશે. હવે આ ખજૂર પાકને આપણે વ્યવસ્થિત ઇવન કરી દઈશું. તમે ચમચીની મદદથી એને ફ્લેટ કરી શકો છો. હવે આ ખજૂર પાકને આપણે 1/2 કલાક માટે ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દઈશું. જો તમે બહાર મૂકશો તો 3 થી 4 કલાકમાં આ ખજૂર પાક સેટ થઈ જશે. મારા વાલા મિત્રો, આ શિયાળાના વસાના બનાવતી વખતે કોઈ મુશ્કેલી આવે અને જો તમે પહેલી વાર બનાવતા હોય તો તમારું બગડી પણ શકે છે. તો બનાવતી વખતે જે કાંઈ પ્રશ્ન આવે, મુશ્કેલી આવે, તો તમે મને ઇન્સ્ટાગ્રામ દ્વારા પૂછી શકો છો. મારો ઇન્સ્ટાગ્રામ આઈડી નીચે આપેલો છે. તો તમને જે કાંઈ મુશ્કેલી હોય, પ્રશ્ન હોય, તો તમે મને પૂછો, અને હા, તમારા જવાબ આપવામાં મને ઘણો જ આનંદ થશે. મિત્રો, આપણો ખજૂર પાક સરસ સેટ થઈ ગયો છે. હવે એને ચોપિંગ બોર્ડ ઉપર મૂકીશું. હવે નીચેથી બટર પેપર કાઢી લઈશું. તમે જોઈ શકો છો ખજૂર પાક કેટલો ઇઝીલી નીકળી ગયો. હવે ધારદાર છરીથી એના ચોરસ ટુકડા કરી લઈશું. મિત્રો, તમે જોઈ શકો છો કેટલી ઓછી સામગ્રીમાં આપણે પૌષ્ટિક ખજૂર પાક તૈયાર કરી શકીએ છીએ. તો મિત્રો, આ શિયાળામાં ખજૂર પાક જરૂરથી બનાવો અને તમારા પરિવારજનોને રોજ સવારે ખજૂર પાકનો એક ટુકડો ખાવા જરૂરથી આપજો.